નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરશું ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય તેવા વૈકલ્પિક પ્રશ્ન આ સિવાય અન્ય વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ મૂકેલા છે જેની અંદર ધોરણ દસની ટેસ્ટ ટેસ્ટનું સોલ્યુશન અને અન્ય પરીક્ષાલક્ષી વિડીયો પણ મૂકેલા છે એ પણ જોવા વિનંતી શરૂ કરી આજનો મહત્વનો વિડીયો ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યના આઈએમપી એવા વૈકલ્પિક પ્રશ્નો વિશે પ્રથમ પ્રશ્ન જોઈએ તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ઓપ્શન એ વાસ્તુ બી કોતરણી સી મંદિર ડી ખંડેર તો વિદ્યાર્થી મિત્રો જવાબ તમે નક્કી કરી શકો છો અને તે જવાબ આવશે એ વાસ્તુ એ સંસ્કૃત ભાષાની અંદર સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ પણ વપરાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું એ હડપ્પાનું બી મોહેજો દડોનું સી લોથલનું ડી સુરા કોટડાનું તો વિદ્યાર્થી મિત્રો તમે નોંધ કરશો તો જવાબ આવશે બી મોહેજો દડોનું નગર આયોજન એ શ્રેષ્ઠ એવું નગર આયોજન સિંધુ સંસ્કૃતિમાંથી જે નગર મળી આવ્યા તેમાંથી આ મોહેજો દડોનું નગર શ્રેષ્ઠ હતું મોહેજો દડોના નગરની આગવી વિશેષતા કઈ હતી એ રસ્તાઓ બી ભૂગર્ભ ગટર યોજના સી જાહેર સ્નાનાગાર ડી જાહેર મકાન જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી ભૂગર્ભ ગટર યોજના જે મોહેજો દળોની શ્રેષ્ઠ એવી વિશેષતા હતી ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લાની અંદર આવેલું છે એ કચ્છ બી સાબરકાંઠા સી જુનાગઢ અને ડી અમદાવાદ તો એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ જે કચ્છની અંદર આવેલું છે એ ધોળાવીરા એ સંસ્કૃતિનું મહત્વનું એક નગર છે એમ કહી શકાય ત્યાર પછીનો પ્રશ્ન લોથલ ક્યા જિલ્લામાં આવેલું છે એ ભાવનગર બી સુરેન્દ્રનગર સી અમદાવાદ અને ડી કચ્છની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી અમદાવાદ જિલ્લાની અંદર લોથલ પ્રાચીન પુરાતન સ્થળ આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ભગવાન બુદ્ધના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતને શું કહે છે એ મંદિર બી મસ્જિદ સી ગુરુદ્વારા અને ડી સ્તૂપ ભગવાન બુદ્ધના અંતિમ અવશેષોને એક પાત્રમાં મૂકી ગોળાકાર અર્ધ ઇમારત બનાવવામાં આવે છે તેને શું કહે છે તો જવાબ આવશે ડી સ્તૂપ કહે છે જેને આપણે પેગોડા તરીકે પણ ઓળખાય છે

કઈ છે એ ગુરુમુખી બી કડી સી દેવનાગરી અને ડી બ્રાહ્મી તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી બ્રાહ્મી લિપિની અંદર સમ્રાટ અશોકના સ્તંભ ની લિપિ રહી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કયો યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે એ ચોલ યુગ બી મૌર્ય યુગ સી પાંડ્ય યુગ ડી ગુપ્તયુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ જવાબ આવશે ડી ગુપ્ત યુગને ભારતીય કલાનો સુવર્ણયુગ છે તેમ કહેવાય છે અજંતા એલોરાની ગુફા ક્યાં આવેલી છે એ પાટણ ખાતે બી મુંબઈ પાસે સી ગ્વાલિયર પાસે ડી ઔરંગાબાદ ખાતે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે આ અજંતા એલોરાની ગુફા આવેલી છે જે ઘોડાની નાળ આકારની અંદર આખી ગુફાઓ આવેલી છે પછીનો પ્રશ્ન જોઈએ એલિફન્ટાની ગુફા ક્યાં આવેલી છે એ ભુવનેશ્વર પાસે બી જુનાગઢ પાસે સી મુંબઈ પાસે ડી ઔરંગાબાદ પાસે એલિફન્ટાની ગુફાઓ એ મહારાષ્ટ્રના મુંબઈ પાસે એટલે કે જવાબ આવશે સી મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ આવેલી છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો મહત્વપૂર્ણ આઈમ્પ એવા પ્રશ્ન વિશે વાત કરી જે તમને પરીક્ષા દેશ ખાસ ઉપયોગી થશે ગુજરાતના જાણીતા સાહિત્યકાર શ્રી શાસ્ત્રી કઈ ગુફાની શોધી હતી કચ્છની ખાપરા ગુફા કડિયા ડુંગર ગુફા ઝીંઝુરિઝર ગુફા કે ઉપરકોટની ગુફા તો જવાબ આવશે કચ્છની ખાપરા ગુફાઓ જે ગુજરાતના સાહિત્યકાર કેકા શાસ્ત્રી એટલે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રીએ આ કચ્છની ખાપરા કોડીયની ગુફા એ શોધી હતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજવીઓએ બનાવેલા છે એ ચંદેલ રાજવી બી પલ્લવ સી ચોલ અને ડી ગંગ તો અહીં પ્રશ્ન ખૂબ અઘરો બંશે વિદ્યાર્થી મિત્રો માટે તો જવાબ આવશે બી પલ્લવ વંશના રાજાઓએ મહાબલીપુરમના રથ મંદિરો બનાવ્યા હતા ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ રથ મંદિરોમાં સૌથી મોટું રથ મંદિર કોનું છે એ ધર્મરાજનું બી નટરાજનું સી વિષ્ણુનું અને ડી બ્રહ્માનું તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ધર્મરાજનું મંદિર એ સૌથી મોટું રથ મંદિર છે અને સૌથી નાનું મંદિર છે દ્રૌપદીનું

ગોપુરમ એટલે શું એ ઓપ્શન છે મંદિરમાં રાખવામાં આવે છે ઊંચી દિવાલો અને સુશોભિત દરવાજાઓને ગોપુરમ કહે છે તો જવાબ આવશે મંદિરોની બહાર ઊંચી સુશોભિત દિવાલોને ગોપુરમ કહે છે ટાઇ દિનકા ઝોપડા એ શું છે એ મહેલ બી મસ્જિદ સી દેવળ અને ડી મંદિર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી એ એક મસ્જિદ છે જે ભારતની અંદર બનેલી આ મહત્વપૂર્ણ મસ્જિદ છે પછીનો પ્રશ્ન જોઈએ અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે એ જામા મસ્જિદ બી જુમા મસ્જિદ સી સિપરીની મસ્જિદ અને ડી મસ્જિદે નગીના તો જવાબ આવશે એ જામા મસ્જિદ આવેલી છે અને ડી બાવળા તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી વડનગરની અંદર કીર્તિ તોરણ અને તાના રીરી મહોત્સવ યોજાય છે પછીનો પ્રશ્ન ગુજરાતની અંદર મલાવ તળાવ ક્યાં આવેલું છે એ મોરબી બી ધોળકા સી વાંકાનેર અને ડી વિરમગામ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તળાવ આવેલું છે અહીં કહેવત પણ પડેલી કે ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો તો આ મલાવ તળાવ એ ધોળકાની અંદર આવેલું છે પછીનો પ્રશ્ન રાણકી વાવ ક્યાં આવેલી છે એ પાટણ બી રાજકોટ સી વડનગર અને ડી અમદાવાદમાં તો તેનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે રાણકી વાવ છે એ પાટણની અંદર આવેલી છે હવે પછીનો પ્રશ્ન જોઈએ તો દ્રવિડ મણિક માલા નો સ્તુપ બી સારનાથ નો સ્તૂપ બી સારનાથનો સ્તૂપ સી અમરાવતીનો સ્તૂપ ડી ધર્મરાજીકા નો સ્તુપ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી અમરાવતીનો સ્તૂપ એ દ્રવિડ શૈલીનો ઉત્તમ સ્તૂપ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કોણકનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ ઓડિશામાં આવેલું છે બી બિહારમાં સી મધ્યપ્રદેશમાં અને ડી કર્ણાટકમાં તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ ઓડિશાની અંદર કોણકનું સૂર્ય મંદિર આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન મસ્જિદની અંદર જવા અને આવવાના માર્ગને શું કહે છે એ કિબલા બી લિવાન સી મક્સુરા ડી ગલિયારા તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી ગલિયારા કહે છે જે મસ્જિદની અંદર અને બહાર જવાના માર્ગને ગલિયારા કહે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો રુદ્ર મહાલય કયા શહેરમાં આવેલો છે એ જુનાગઢ બી સિદ્ધપુર સી પાટણ અને ડી અમદાવાદ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય આવેલો છે પછીનો પ્રશ્ન જોઈએ સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી શહેરમાં આવેલા છે રાણકી વાવ પાટણની અંદર આવેલા છે હવે પછીનો પ્રશ્ન જોઈએ તો મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે એ મહેસાણા બી સાબરકાંઠા સી અમદાવાદ અને ડી ખેડા જવાબ છે એ મહેસાણાની અંદર મોઢેરાનું સૂર્યમંદિર આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો તમામ પ્રશ્નો ખૂબ આઈએમપી ભી છે પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ અગત્યના છે તો વિડીયો પસંદ આવ્યો છે તો એક્ટિવને સબસ્ક્રાઈબ કરો